हेलो विद्यार्थी मित्रों, वेलकम बधाने। स्वागत छे तमारू इंग्लिश नी ग्रामर शीखवा माटेनी चेनल मा। तो आजे आपणे जोईशुं सादा वर्तमान कार्ड नो पार्ट त्रण, एटले के भाग त्रण, जेमा आपणे जोईए तो सादा वर्तमान कार्ड मा नकार अने प्रश्नार्थ वाक्य कई रीते बनावी शकाय। तो जेमा महत्वनी बे बाबतो खास ध्यान मा राखवी, बधा ज विद्यार्थीओए याद करी लेवी। फर्स्ट, पहली बाबत कही छे के सादा वर्तमान काल मा नकार अने प्रश्नार्थ वाक्य बनाववा माटे डू अने डज ने सहायकारक क्रियापद तरीके लेवामा आवे छे। फर्स्ट बाबत के सादा वर्तमान काल मा नकार अने प्रश्नार्थ वाक्य बनाववा माटे डू अने डज ने सहायकारक क्रियापद तरीके लेवामा आवे छे। त्यार पछी बाबत नंबर बे अथवा तो नियम नंबर बे के ज्यारे वाक्य मा सहायकारक क्रियापद डू डज आवे त्यारे क्रियापद नु वी वन नु रूप मुकवामा आवे छे। तो हवे आपणे आगळ जोईए, पहला बे बाबतो खास याद करी लेवी, त्यार पछी आपणे कई रीते वाक्य ने बनावी शकाय अथवा तो WH वाळा प्रश्न कई रीते पूछी शकाय ते हुं तमने अहींया बतावीश। तो चालो आपणे शुरुआत करिए एक्जाम्पल द्वारा। अहीं आपणे वाक्य आपवामां आव्युं छे, ही प्लेस क्रिकेट डेली, તે દરરોજ ક્રિકેટ રમે છે। તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે, કઈ રીતે ખબર પડી? તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ અને પાછળ અન્ય શબ્દમાં ડેલી આવ્યું। તો હવે પહેલું વાક્ય આપણે બનાવવા જાય કે નકાર વાક્ય, તો નકાર વાક્ય બનાવવા જાય તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જોઈએ કે દાખલા તરીકે લીંબુ શરબત બનાવવું હોય તો ફરજિયાત તેમાં આપણે બધી જ સામગ્રીની જરૂર પડે। તો કઈ કઈ સામગ્રી એમાં આવે તો આપણે જોવા જઈએ તો ફરજિયાત લીંબુ જે રહ્યું તે ફરજિયાત જરૂરી વસ્તુ છે। તો એવી રીતે આપણે સાદા વર્તમાન કાળમાં અથવા તો કોઈ પણ કાળમાં તમે વાક્ય બનાવો, સહાયકારક ક્રિયાપદ આવવું ફરજિયાત જરૂરી છે। જો સહાયકારક ક્રિયાપદ હોય નહીં તો વાક્ય સંપૂર્ણ સુરક્ષિત બનતું નથી, એટલે કે વાક્ય સાચું બનતું નથી। તો આપણે જોઈએ તેવી જ રીતે આધારરૂપ સામગ્રી જોવા જાય સાદા વર્તમાન કાળમાં તો ડૂ અને ડજ છે। તો તેમાં આપણે જોઈએ પહેલા વાક્યને નકાર બનાવવા માટેનો નિયમ કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાથી વાક્ય નકાર બને છે। તો પહેલા હું અહીંયા કરતા લખું હી, પછી સહાયકારક ક્રિયાપદ ડજ, ही डज, ही सीट साथे विद्यार्थी मित्रों डज आवे, बाकी बधा साथे डू। तो ही डज नोट, ज्यारे वाक्यमां डू डज आवे त्यारे क्रियापद नुं वी वन मूकवुं फरजियात छे। तो ही डज नोट प्ले क्रिकेट डेली, ही डज नोट प्ले क्रिकेट डेली। विद्यार्थी मित्रों वाक्य नकार बनी गयुं, તેમાં આપણે ઉમેર્યું ડજ। ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાથી વાક્ય નકાર બને। ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવવા જાય તો પ્રશ્નાર્થ વાક્યનો નિયમ એવો છે કે સહાયકારક ક્રિયાપદને સૌ પ્રથમ લઈને બાકીના બધા શબ્દોને પાછળ લખવા। તો તેમાં આપણે જોઈએ તો ડઝ ઈ પ્લે ક્રિકેટ ડેલી, પાછળ ક્વેશ્ચન ટેગ। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે સહાયકારક ક્રિયાપદને આગળ લીધું જેથી વાક્ય પ્રશ્નાર્થ બન્યું। ત્યાર પછી જોઈએ વુ વાળું વાક્ય, WHO વાળો પ્રશ્ન બનાવવાની રીત। તો વુ વાળા વાક્યમાં હું એમ કહું કે મોહન ક્રિકેટ રમે છે, તો ત્યાં હું તમને પ્રશ્ન પૂછું કે કોણ ક્રિકેટ રમે છે, તો તમારો જવાબ હશે કે મોહન। તો મોહનને જે કરતા છે તેને દૂર કરી નાખવાનો, બાકીના બધા શબ્દો પાછળ લખવા। તો વુ પ્લેસ ક્રિકેટ ડેલી, દરરોજ કોણ ક્રિકેટ રમે છે। તો આવી રીતે અને અહીંયા જો
ફર્સ્ટ રીત છે જે સાદી સરળ રીત છે તે હુ પ્લેસ એસ કે યસ વાળું રૂપ મૂકી દેવાનું જેમાં સહાયકારક ક્રિયાપદનો યુઝ કરવાનો થતો નથી અને જો તમારે સહાયકારક ક્રિયાપદનો યુઝ કરવો હોય તો કરી શકાય તો પ્લેસમાં એસ નીકળી જશે જ્યારે વાક્યમાં ડૂડ જ આવે ત્યારે એસ કે ઈએસ નીકળી જાય ત્યાર પછી આપણે જોઈએ વોટ વાળો પ્રશ્ન વોટ એટલે કે શું જે કર્મ બતાવે અહીંયા હું પૂછું તમને પ્રશ્ન કે તે દરરોજ ક્રિકેટ રમે છે તો હું તમને પ્રશ્ન પૂછું કે દરરોજ શું રમે છે તો ક્રિકેટ શબ્દરીઓ તે નીકળી જશે તો અહીંયા આપણે જોઈએ કે પહેલા વોટ ત્યાર પછી ડઝ વોટ ડઝ હી પ્લે ડેઈલી તે દરરોજ શું રમે છે તો અહીંયા જોવો વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા કઈ રીતે બનાવ્યું વોટ ડઝ હી પ્લે ડેઈલી તે દરરોજ શું રમે છે ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ વેન વાળો વેન એટલે ક્યારે જે સમય દર્શક શબ્દ છે જે સમય બતાવે છે તો તેમાં શરૂઆત કરીએ આપણે તો વેન ત્યાર પછી ડઝ વેન ડઝ હી પ્લે ક્રિકેટ વેન ડઝ હી પ્લે ક્રિકેટ ડેઈલી શબ્દ જે સમય બતાવતો શબ્દ છે તે નીકળી જશે તો તે ક્યારે ક્રિકેટ રમે છે આનો ગુજરાતી આવું થશે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એક ઉદાહરણ બતાવ્યું કે કઈ રીતે આપણે તેના નકાર પ્રશ્નાર્થ હુ વોટ અને વેર વાળા સોરી વેન વાળા વાક્ય બનાવી શકાય ત્યાર પછી આપણે હજુ એક ઉદાહરણ જોઈએ હેલો વિદ્યાર્થી મિત્રો તો આપણે સાદા વર્તમાન કાળનું ઉદાહરણ નંબર 2 જોઈએ ધે વોચ મૂવી એવરી ડે તેઓ દરરોજ મૂવી જોવે છે તો આપણે પેલો નકાર વાક્ય બનાવવા જાય એટલે મેં તમને જ્યારે નિયમ પહેલા વાક્યમાં કીધો હતો કે ધે કર્તાનું કર્તા ત્યાર પછી ધે સાથે સહાયકારક ક્રિયાપદ ડુ આવશે તો ધે ડુ સહાયકારક ક્રિયા પછી નોટ મૂકવાથી વાક્ય નકાર બને તો ધે ડુ નોટ વોચ મૂવી એવરી ડે ધે ડુ નોટ વોચ મૂવી એવરી ડે ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદને સૌ પ્રથમ મૂકવાનું બાકી બધા શબ્દ પાછળ લખવા ડુ ધે વોચ મૂવી એવરી ડે ડુ ધે વોચ મૂવી એવરી ડે ત્યાર પછી આપણે વો વાળો પ્રશ્ન બનાવીએ તો કરતા નીકળી જાય તો વો વોચ મૂવી એવરી ડે દરરોજ કોણ મૂવી જોઈ રહ્યું છે છેલ્લે ક્વેશ્ચન ટેગ ત્યાર પછી આપણે વોટવાળો ક્વેશ્ચન બનાવવા જાય તો વોટવાળા ક્વેશ્ચનમાં કર્મ નીકળે વોટ ડુ ધે વોટ ડુ ધે વોચ એવરી ડે તેઓ દરરોજ શું જોઈ રહ્યા છે ત્યાર પછી આપણે આગળ જોવા જાય વેન વાળો ક્વેશ્ચન તો વેન એટલે ક્યારે સમય દર્શક શબ્દ નીકળી જાય એવરી ડે તો તેમાં આપણે જોઈએ તો વેન ડુ ધે વોચ મૂવી તેઓ ક્યારે મૂવી જોઈ રહ્યા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નકાર પ્રશ્નાર્થ હુ વોટ અને વેન વાળા પ્રશ્ન બનાવી શકીએ તો આવાને આવા ઇઝી ગ્રામરના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો અને શેર કરો અને જે તમને ગ્રામરમાં સાદા વર્તમાનકાળનું હોમવર્ક આપવામાં આવેલું છે તે સંપૂર્ણ પૂર્ણ કરીને લેસન પૂર્ણ કરી લેવું તો ચાલો વિદ્યાર્થી મિત્રો થેન્ક્સ બધા વિદ્યાર્થી મિત્રોનો આભાર